દિવાળીના બીજા દિવસે તમામ ગામના નાનામાં નાના ઠાકર મંદિરથી લઈને દ્વારકા, શામળાજી, ડાકોર સહિતના યાત્રાધામોમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘરનો ત્યાગ કરી નીલકંઠ વર્ણી રૂપે વિચરણ કરી લોજ ગામમાં આવ્યા ત્યારબાદ તેમણે સંવંત 1857માં કાર્તક સુદ એકમના રોજ પ્રથમવાર તેમના ગુરુ રામાનંદ સ્વામીનું માંગરોળ મુકામે સદાવ્રત ચાલતું હતું ત્યાં સૌપ્રથમ અન્નકૂટોત્સવ કર્યો હતો. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્નકૂટોત્સવ ઉજવાય છે. તેના અનુસંધાને લોયજમાં મંદિરમાં ભવ્યથી ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. લોયજ મંદિરમાં કોઠારી સ્વામી મુક્ત સ્વરૂપ સ્વામી દ્વારા મહાઆરતી ધૂન યોજવામાં આવતા મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયજ મુક્ત સ્વરૂપ સ્વામી અહીં દિવાળીનો ભવ્યથી ભવ્ય દીપોત્સવ ઉજવો, તેમજ જે નૂતન વર્ષ અભિનંદનની ઉજવણી કરવામાં આવી અને ભગવાનને દરેક જાતના નવીન વાનગી જે વર્ષના શરૂઆતમાં ધરવામાં આવે એ રીતે અન્નકૂટ ઉત્સવ કર્યો. અન્નકૂટ ઉત્સવમાં જે જે હરિભક્તો જોડાયા તન મન ધનથી એ બધાને અમારા જાજેથી જય સ્વામિનારાયણ. અમારી સાથે પૂજારી સ્વામી નરેન્દ્ર પ્રસાદ દાસજી જે ખૂબ જયમંત ઉઠાવી રહ્યા, એપી સ્વામી રાજુલાવાળા પૂર્વ કોઠારી જૂનાગઢ, તેમજ અમારા નાના સ્વામી ઉત્સવપ્રિય દાસજી શાસ્ત્રી સ્વામી, તેમજ અમારા ગુરુ હરિય કૃષ્ણપ્રિય દાસજી કાલવાણીથી, એમ દરેક સંતો, તેમજ અહીંયા મુક્તિભાવના પૂજારી નિર્મળ સ્વામી, આ બધાય સંતો, પાર્ષદો, બ્રાહ્મણો, પૂજારીઓ, તમામ સ્ટાફ, તેમજ અમારું બાળ મંડળ, તેમજ અમારું મહિલા મંડળ જે રવિકાંતાબાના કૃપાપાત્ર એવા ભાનુબેન, તેમજ એનું સમગ્ર મંડળ, આ બધાએ જહેમત ઉઠાવી અને આ ઉત્સવને એટલો બધો સરસ મોટો મહામહોત્સવ બનાવ્યો કે જેનાથી સંપ્રદાયનું સારું લાગે, હિન્દુ ધર્મની એકતા વધે, એને નિમિત્તે મોટો મોટો ઉત્સવ કરી, પ્રસંગ કરી, દરેકને એનો પ્રસાદનો લાભ મળે. જેને જેને અમારે સેવાઓ કરી હતી અથવા નથી કરી એમને પણ પ્રસાદ બધાને પહોંચાડ્યો અને એ પ્રસાદ પહોંચાડવાથી અન્ન એવા ઓડકાર આવે અને આપણું વરસ સુખકારી નીવડે એવું ભગવાન શ્રી નીલકંઠ વર્ણી મહારાજના ચરણોમાં પ્રાર્થના, તેમજ હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ, ભક્તિ માતા, વિઘ્ન વિનાયક દેવ, પ્રસાદીનાથ હનુમાનજી મહારાજ, મુક્તિવાવના ઘનશ્યામ મહારાજ ને મહિલા મંદિરના ઘનશ્યામ મહારાજ, તેમજ મુખ્ય મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ, ભક્તિ માતા બધાના ચરણોમાં પ્રાર્થના, તેમજ નીલકંઠ વર્ણીના ચરણોમાં પ્રાર્થના કે હંમેશા દરેકનું વર્ષ સુખકારી નીવડે, દરેકના દિવસો સદૈવ સુખિયા રાખે, તન મન ધનથી મહારાજ સુખિયા રાખે. અને સાથે સાથે કહેવાનું કે અમારા માર્ગદ્રષ્ટા પરમ પૂજ્ય પૂર્વ ચેરમેન સ્વામી શ્રી દેવનંદન દાસજી, જેમનો અમને ખૂબ આશીર્વાદ ને હુંફથી આ બધું કાર્ય સોંપવામાં આવ્યું, કાર્ય કરીએ છીએ અને નૂતન બાંધકામની સેવા અહીં જ શરૂ થઈ ગઈ છે અને બાંધકામ પણ શરૂ થઈ ગયું છે. તો જેને જેને હરિભક્તોને એમાં કોઈ લાભ લેવો હોય તો આ સંપ્રદાયનું પ્રથમ સ્થાન છે જે નીલકંઠ વર્ણીએ ઘરે ઘરે ભિક્ષાવૃત્તિ કરી, એવડી મોટી લીલાચરિત્ર કરી, રવિકાંતા બાજો અને ચૈતન્ય સ્વામી જે સમર્થ સંત કહેવાતા, વચન સિદ્ધ હતા, એમણે જે અહીંયા દાખલા કર્યા અને શૂન્યમાંથી સર્જન કર્યું, વાયુનું શૂન્યમાંથી સર્જન કરીને આ દાખલો બેસાડ્યો રવિકાંતાબા, એવી આ પવિત્ર ભૂમિમાં જો આ મોટા સંતોએ પોતાના દેહ ઘસી નાખ્યા તો હવે ત્યાં જે કાંઈ થવા જઈ રહ્યું છે, સભામંડપ, ગેટ, પછી ઉતારા, સંત ભોજનાલય, સંત ઉતારા ઓફિસ, પછી હરિભક્તોના ઉતારા, આ જે કાંઈ બને, સાંગાવાઓ જીર્ણોદ્ધાર, ભાઈઓભાઈની સભા જુદી કરી, સાંખલીઓ ચોરો, આ બધાનો જીર્ણોદ્ધારમાં આપ સહયોગી બનો, સહભાવીનો, એ પણ આ નૂતન વર્ષના અભિનંદન નીલકંઠવર્ણીનો પ્રાર્થના છે. અસ્તુ, જય શ્રી સ્વામી. આ સાથે કેશોદના જૂના પ્લોટમાં આવેલ સ્વામી મંદિરે પણ અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ધૂન, મહાઆરતી તથા અન્નકૂટ દર્શનનો કેશોદના હરિભક્તોએ ભાગ લીધો હતો. મારું નામ ચંદુભાઈ પૂજારી, સ્વામી મંદિર કેશોદ. આજે રોજે દિવાળીનો પર્વણ અન્નકૂટ ઉત્સવ થયો, બહુ સરસ અને ભવ્યથી બનાવ્યો છે અને આજે ખૂબ ખૂબ હરિભક્તોએ લાભ લીધો છે, દર્શન લાભ લીધો છે અને આ અન્નકૂટનો દર્શન છપ્પન ભોગ બનાવેલો છે અને એમાં પણ અમારે મહિલા મંદિરના બહેનોની ખૂબ અખૂટ સેવા છે. આ
અંગે હરિભક્તો દર્શન લાભ પણ લીધો છે, પ્રસાદ પણ આપશો નાખ્યો છે।